સુરતનું નામ પડે એટલે લોચો તરત જ યાદ આવે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ગન્નું જ કિચનમાં આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ ગાર્લિક લોચો અને લોચા સાથે આપણે બનાવીશું ગાર્લિક ચટણી સાથે લોચાનો મસાલો ઘરે બનાવીશું અને એકદમ પરફેક્ટ માપ સાથે આ લોચો એકદમ ફરસાણવાળાની દુકાન જેવો જ બનાવીશું ખૂબ જ ટેસ્ટી આ લોચો બને છે અને એકવાર જો તમે આ રીતે ઘરે લોચો બનાવશો તો તમે બાકીના બધા લોચાની રેસીપી ભૂલી જશો તો ચાલો બનાવીએ સુરતનો ફેમસ ચીલી ગાર્લિક લોચો લોચો બનાવવા માટે આપણે અડધો કપ ચણાની દાળ લેશું અને બે ટેબલ સ્પૂન અડદની દાળ લેશું એક ટી સ્પૂન મેથી દાણા લેશું હવે આપણે આ દાળને એકદમ સરસ રીતે વોશ કરવાની છે તો પાણી એડ કરી દેસું અને આ રીતે હાથની મદદથી એકદમ ઘસી ઘસી અને દાળમાં જે વ્હાઇટ કલરનો કચરો નીકળે તેને આપણે કાઢી લેશું આ રીતે દાળને વોશ કર્યા પછી એકદમ સરસ એવું પાણી કાઢી અને ફરીથી આપણે એમાં સાદું પાણી એડ કરીશું અને આ દાળને પલળવા માટે આપણે છ કલાક માટે રહેવા દઈશું છ કલાક પછી દાળ પલળી જાય પછી આપણે એમાં વન ફોર્થ કપ પૌવાને પણ પલાળી એડ કરવાના તો મેં અહીંયા પૌવાને પહેલાં પલાળી દીધા અને છ કલાક પછી તમે જુઓ દાળ પણ એકદમ સરસ એવી પલળી ગઈ છે હાથથી તોડીએ તો એકદમ સરસ એવી તૂટી જાય છે તો હવે આપણે આ દાળનું બધું જ પાણી કાઢી લઈએ હવે દાળને પીસવા માટે લઈ લઈએ તો આપણે જે દાળ પલાળી હતી એના પાણીનો બિલકુલ આપણે યુઝ નથી કરવાનો તો આ રીતે આપણે બધી દાળને મિક્સર જારમાં એડ કરી દેસું જો કોઈ પાણી હોય તો એને આપણે કાઢી નાખીશું જ્યારે દાળ પીસવાની હોય ત્યારે દસ મિનિટ પહેલાં જ પૌવાને એકથી બે વાર વશ કરી લેવાના અને એક મિનિટ માટે પલળવા દેવાના પછી એનું બધું પાણી કાઢી અને આ રીતે દાળમાં એડ કરી દેવાનું હવે દાળમાં એકદમ સરસ એવો આથો આવે એના માટે ચાર મોટી ચમચી એટલે વન ફોર્થ કપ આપણે દહીં એડ કરી દઈશું અને એકદમ સરસ એવું પીસી લેશું તો અહીંયા મેં એકદમ સરસ એવું પીસીને તૈયાર કરી લીધું તમે જુઓ આ દાળનું ટેક્સચર થોડું કરકરું છે એકદમ ફાઇન પણ નહીં અને મોટા દાણાવાળું પણ નહીં આ રીતનું થોડું દરદરૂ આપણે રાખવાનું છે હવે આ બેટરને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું જેમાં આપણે વાસણમાં આથો લાવવો હોય એ જ વાસણમાં કાઢવાનું તમે કોઈપણ ડબ્બામાં પણ ભરી શકો છો હવે બધું બેટર આ રીતે હાથની મદદથી કાઢી લેશું બેટર કાઢતી વખતે અહીંયા આપણે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો તો તમે જુઓ એકદમ સરસ એવું બેટર કાઢી લીધા પછી આ બેટરને આપણે આ રીતે હાથની મદદથી મિક્સ કરીશું હાથથી મિક્સ કરવાથી બેટરમાં ગરમાહટ ઉત્પન્ન થશે અને એકદમ સરસ એવું આથો આવી જશે તો તમે જુઓ એકદમ સરસ રીતે મેં બેટરને મિક્સ કરી લીધું હવે આપણે આથો લાવવા માટે ફરીથી આ વાસણને ઢાંકીને પાંચથી છ કલાક માટે રહેવા દેશું ત્યાં સુધીમાં આપણે લોચોની સ્પેશિયલ ચટણી તૈયાર કરી લેશું તો એક મિક્સર જારમાં એક કપ જેટલા લીલા ધાણાને ડાળી સહિત લઈ લેશું અને વન ફોર્થ કપ ફુદીનાના પાન લેશું ત્રણ લીલા મરચાં કટ કરેલા એડ કરી દઈશું એક ટુકડો આદુનો એડ કરીશું અને લોચો ચટણી એકદમ ટેસ્ટી ચટાકેદાર બને એના માટે એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દેસુ અને લોચો ચટણીમાં સ્પેશિયલ ખમણ એડ કરાતા હોય છે તો બે ટુકડા ખમણના એડ કરી દેસુ જો ખમણ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો એક ટી સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેસુ અને ચટણીનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહે એના માટે પાંચ ટુકડા આપણે બરફના એડ કરીશું અને એકદમ સરસ એવી ચટણીને પીસી લેશું તો તમે જુઓ આપણે પાણી એડ નથી કર્યું બરફના પાણીથી જ ચટણીને પીસીને તૈયાર કરી લીધી તો હવે ચટણીને સાઈડમાં રાખી દેસું હવે સ્પેશિયલ લોચો મસાલો તૈયાર કરીશું તો એના માટે એક ટી સ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન સંચડ પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર આ બધા મસાલાને એકવાર મિક્સ કરી લેશું તો એકદમ ઇન્સ્ટન્ટ આપણો લોચો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ લોચો બનાવો ત્યારે ઇન્સ્ટન્ટ મસાલાનો યુઝ કરી શકાય હવે આપણે ગાર્લિક ચટણી તૈયાર કરીશું ગાર્લિક લોચા માટેની સ્પેશિયલ ચટણી બનાવવા માટે એક પેનમાં એક ચમચી તેલ એડ કરીશું અને સાતથી આઠ કઢી લસણની અહીંયા મારી પાસે મોટી કડી લસણની છે એટલે મેં આઠ કઢી એડ કરી તમારી પાસે નાની હોય તો વધારે પણ એડ કરી શકાય એક મિનિટ માટે એકદમ સરસ એવું હલકો લાલ કલર આવી જાય ત્યાં સુધી રોસ્ટ કરી લેશું તો તમે જુઓ થોડી વારમાં લસણ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારી અને મિક્સર જારમાં એડ કરી દેસું તો અહીંયા લસણ એડ કર્યા પછી આપણે બે ટેબલ સ્પૂન સિંગદાણાને શેકી એના ફોતરા કાઢી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તો તમને તીખાસ પસંદ હોય તો તમે નોર્મલ લાલ મરચું પણ લઈ શકો છો હવે આ બધાની પેસ્ટ તૈયાર કરી લેશું તો તમે જુઓ આ રીતની આપણે કોર્સ પેસ્ટ તૈયાર કરવાની તો લોચોની ગાર્લિક ચટણી પણ તૈયાર છે હવે પાંચથી છ કલાક પછી આપણું બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે તમે જુઓ આ રીતે આપણે ચમચાથી મિક્સ કરીએ તો એકદમ સરસ એમાં જાળી પડી ગઈ છે તો એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લઈએ જો તમારું બેટર ફર્મેનેટ ના થયું હોય તો તમે એકથી બે કલાક વધારે પણ રાખી શકો છો આ રીતે એકવાર મિક્સ કર્યા પછી આપણે એમાં મસાલા એડ કરીશું સુરતી લોચો એકદમ સ્પાઈસી હોય છે તો એના માટે બે ટી સ્પૂન લીલું મરચું અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરી દઈશું અડધી ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું અને આ બેટરને તમે જ્યારે પણ લોચો બનાવવો હોય ત્યારે ઇન્સ્ટન્ટ આમાંથી બનાવી શકો છો તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે સ્ટીમરને રેડી કરી લઈએ તો એના માટે આપણે સ્ટીમરમાં પાણી ભરી આ રીતે પ્લેટ રાખી દઈશું જે પ્લેટમાં લોચો બનાવવો હોય એ પ્લેટમાં આ રીતે રાખી અને થોડું તેલ એડ કરી અને તેલથી સરસ રીતે પ્લેટને ગ્રીસ કરી લેવાની હવે ઢાંકીને પાંચ મિનિટ માટે સ્ટીમરને સ્ટીમ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે લોચામાં કેટલું પાણી એડ કરવું તે જોઈ લઈએ તો આ રીતે પરફેક્ટ માપથી કોઈપણ વાટકી અથવા તો કપના માપથી ભરી લેવાનું તો મેં અહીંયા અડધો કપ બેટરને ભરી લીધું છે હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં એ બેટરને એડ કરી દેસું ત્વચાનું બેટર એકદમ પતલું હોય છે તો અહીંયા આપણે આ રીતે બધું બેટર ચમચીની મદદથી કાઢી લેશું અને હવે આ જ કપથી આપણે પાણી ભરી લેશું તો જેટલું આપણે બેટર લઈએ એટલું જ આપણે પાણી એડ કરવાનું છે તો અડધો કપ બેટર સાથે અડધો કપ પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું પરફેક્ટ લોચાનું બેટર તૈયાર થઈ ગયું હવે મારા લોચાના બેટરમાં એકદમ સરસ એવો આથો આવી ગયો હતો જો તમારા બેટરમાં આથો ના આવ્યો હોય તો તમારે આ સમયે થોડો સોડા અને થોડું લીંબુ એડ કરી દેવાનું અથવા તો એનો ફ્રૂટ સોલ પણ એડ કરી શકાય હવે આપણું સ્ટીમર પણ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો આ સમયે આપણે લોચા બેટરને એડ કરી દઈએ તો અહીંયા આપણે પ્લેટમાં થોડું જ બેટર એડ કરવાનું છે અને ઢાંકીને આપણે પંદર મિનિટ માટે રહેવા દઈશું પંદર મિનિટમાં આપણો લોચો તૈયાર થઈ ગયો છે તમે જુઓ એકદમ સરસ એવો સ્ટીમ થઈ ગયો છે તો આપણે પ્લેટને કાઢી લઈએ અને આ રીતે બીજી પ્લેટ પણ સ્ટીમ થવા માટે રાખી દઈએ તો એકદમ પરફેક્ટ માપ સાથે લોચો આપણો તૈયાર થઈ ગયો છે તમે જુઓ હવે આ લોચાને આપણે એકદમ ટેસ્ટી સ્પાઈસી ચીલી ગાર્લિક લોચો બનાવવા માટે આ રીતે એક પ્લાસ્ટિક સીટ લેશું અને એમાં આપણે આ રીતે લોચો કાઢી લેશું તો મેં અહીંયા પૂરી પ્લેટનો લોચો કાઢી લીધો અને હવે આપણે જે ચટણી તૈયાર કરી છે તે એડ કરી દેસું તો ચટણી થોડી વધારે એડ કરવાની જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે લીલા કટ કરેલા ધાણા એડ કરીશું સાથે આપણે મેલ્ટ કરેલું બટર તો અહીંયા તમે બટરની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો અને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ સ્પાઈસી અને ટેસ્ટી આલોચો બનશે અને એકદમ ગરમ ગરમ આલોચાને સર્વ કરવામાં આવે છે તો એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધો તો આ રીતે આપણે બધો મિક્સ કરી લેવાનો જેથી ચીલી ગાર્લિક ટેસ્ટ એકદમ પરફેક્ટ બને તો હવે આ લોચાને આપણે સર્વ કરવા માટે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ અને સાથે આપણે ઉપરથી જે લોચા મસાલો તૈયાર કર્યો છે તેને સ્પ્રિન્કલ કરી દઈએ થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈએ અને ઝીણી કટ કરેલી ડુંગળી ઉપરથી સેવ આ રીતે સ્પ્રિન્કલ કરી દઈએ અને સાથે આપણે જે તૈયાર કરી છે તે ચટણી સર્વ કરી દઈએ તો સ્પેશિયલ ચટણી સાથે આપણે ઝીણી કટ કરેલી ડુંગળીને પણ સવ કરી દઈશું તો એકદમ સ્પેશિયલ ટેસ્ટી સ્પાઈસી સુરતનો ફેમસ ચીલી ગાર્લિક લોચો તૈયાર છે તો આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો અને આ રેસીપી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને તમને પણ આજની મારી આ ચીલી ગાર્લિક લોચાની રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ